છો મજામાં ધોરણ 1 ગુજરાતી વિષય કવરો આજે આપણે સાધે પુથીમાં પાના નંબર 42 અને 43 ચલાવીશું પણ એ પહેલા હું તમને પાના નંબર 40 ના જે જોડકણા છે એ જોડકણા ચિત્ર દ્વારા સમજાવી દઈશ બરાબર જો મેં બી ચલાવ રહ્યા હતા હળ હળ ચલાવે ખેડૂત વાળો એટલે ખેડૂત અને દરજી વાળો ચલાવે તો અને આ ચાર હું તમને ચિત્ર દ્વારા સમજાવી દઉં છું જે તમારે ઘરે વાંચવાના છે અને જો પરીક્ષામાં પૂછાય તો તમને આવડવું જોઈએ કે કાર કરવાનો ઉપયોગ કર કોણ કરે અને લાકડામાંથી કોણ કઈ વસ્તુ બનાવે અને એને શું કહેવાય બરાબર આ આપણો વ્યવસાયકારો છે તો ચલો હું એક આ તમને આ જો સૌથી પહેલા તો લાકડું લાવે કરવત લાવે સુથાર ઘરમાં આવે ટેબલ કપાટ બનાવે તો જો આ છે ને એ કરવત કરવત થી કોણ કાપે છે લાકડું અને એમાંથી ઘરમાં ફર્નિચર કોણ બનાવે છે ઘરમાં ટેબલ ખુરશી બેડ સોફા પલંગ બધી વસ્તુ હોય ને જે લાકડાની એ લાકડાની વસ્તુ કોણ બનાવે સુથાર પછી કાતર રાખે કાસકો રાખે વાળંદ વાળ કાપે કાતર અને કાસકો એવા સાધનનો ઉપયોગ કોણ કરે છે વાળંદ તો વાળંદ છે એ કાતર અને કાસકાનો ઉપયોગ કરે છે એનું આ ચિત્ર બરાબર ચિત્ર આપેલું હોય અને આવી રીતે તમને જોડકણું આપેલું હોય એ વાંચી અને તમારે અહીંયા ખાનામાં લખવાનું હોય તો તમને આવડવું જોઈએ હવે એરણ પર ઉપર ઘા કરે લુહાર ખિલ્લા ઘડે લુહાર દાતરડું ઘડે લુહાર કોદાળી ઘડે લોખંડની ચીજ વસ્તુઓ બનાવે એને આપણે લુહાર કહેવાય શું કહેવાય લોખંડને ટીપી ટીપી અને એમાંથી વાસણો બનાવે અને કોદાળી દાતરડું ખિલ્લા બધું બનાવે ટપાલ લાવે ટપાલ આપે ઘેર ઘેર જાય ટપાલી ટપાલ આપે તો જુઓ આ ટપાલમાંથી ટપાલ જે ટપાલ પીટા પોસ્ટ ઓફિસનું જે ડબ્બો હોય બરાબર પોસ્ટ ઓફિસનું એમાંથી જે ટપાલ કાઢે અને પછી ઘરે ઘરે ટપાલ આપવા જાય એને શું કહેવાય ટપાલી પાના નંબર 41 માં તમારે અહીંયા જે ટપકા જોડો અને લખો એ છે એ તમારે બધા જ અક્ષરોનો મહાવરો કરવાનો છે એ પાના નંબર 41મું અને આ 42મું છે અડધું એ તમારે લખવાનું છે અને હવે હું અહીંયા 42 અને 43 પાના નંબર ચલાવું છું આ તમારે ઘરે ભરી દેવાનું છે હું હમણાં તમને હોમવર્કમાં આપું છું હવે તમારે આમાં ચોકમાંથી સાધે પોથીનું પાના નંબર 42 અને 43માં અહીંયા ખાલી જગ્યાઓ આપેલી છે જે ખાલી જગ્યા છે એમાં ચિત્ર આપેલું છે તમારે ચિત્ર ઓળખવાનું અને ચિત્રનું નામ અહીંયા ખાનામાં લખવાનું છે બરાબર કોઈ ઉપર કૌંસનો કશું આપેલું નહીં હોય ચિત્ર ઓળખવાનું અને હવે રસ્વઉ અને દીર્ઘઉ કાનો માત્ર જે પણ લાગે એ તમારી જાતે ઓળખ કરી અને લખવાનું રહેશે જેથી તમને વાક્ય લખતા શબ્દો લખતા આવડે તો આને શું કહેવાય ચીકુ શું કહે ચીકુ છે આ શું છે લંબગોળ આકારનું ચીકુ છે બરાબર તો જુઓ મને ચીકુ આ શેનું ચિત્ર છે ચીકુ તો આપણે આને કહીશું ચીકુ તો અહીંયા લખવાનું છે આપણે ચી કુ બરાબર મને ચીકુ આ આનું આ વાક્ય તમારે અહીંયા જોઈ જોઈને લખવાનું છે મને ચીકુ આ વાક્યની પાછળ પૂર્ણ વિરામ કરવાનું ઘણા બધા બાળકોએ વાક્યની પાછળ પૂર્ણ વિરામ કર્યું નથી પરીક્ષામાં હું વારંવાર કહું છું કે વાક્ય જ્યારે પતે ત્યારે પતવાનું આ નિશાની છે એને પૂર્ણ વિરામ કહેવાય કે વાક્ય પતી ગયું એટલે વાક્ય પતે એટલે પૂર્ણ વિરામ જરૂરથી કરવું હવે આ શેનું ચિત્ર છે ગુલાબ હે ને ગુલાબ કેવા કલરનું છે કેવા રંગનું છે ગુલાબ લાલ રંગનું હે ને તો ચલો આ શેનું ચિત્ર છે ગુલાબ તો આપણે અહીંયા ખાલી જગ્યામાં લખીશું ગુલાબ 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 લાલ છે આનું આ વાક્ય આપણે અહીંયા ફરીથી લખવાનું છે ગુલાબ લાલ છે હવે આ શું છે મુગટ
જ્યારે રાજા મહારાજાઓ હોય, જે રાજા હોય આપણો દેશનો જે રાજા હોય, પહેલાના જમાનામાં એવા બહુ રાજા હતા, અત્યારે તો આપણે કોઈ ના પહેરે, પણ પહેલાના જમાનામાં રાજાઓ મુગટ પહેરતા, સાજ શણગાર કરતા, દાગીનાઓ માળાઓ ને બધું પહેરતા, બરાબર? તો એમાં મુગટ એમના માથાની ઉપર શોભા તરીકે પહેરતા હતા, તો એને મુગટ કહેવાય. તો મુગટ આપણે લખવાનું છે મુગુટ. મુગુટ કહેવાય, મુગુટ પહેરવાની મજા પડે. આનું આ વાક્ય આપણે ફરીથી અહીંયા લખવાનું, મુગુટ પહેરવાની મજા પડે, બરાબર? ચલો હવે આ શું છે? ઘુવડ છે. શું છે? ઘુવડ. ઘુવડને તમારે ઓળખવાનું અને પછી અહીંયા લખવાનું ઘુવડ. આનાથી તમને રસવાઉ વાળી માત્રા છે જે એ તમને એનું લેખન આવડશે. ઘુવડ, ઘરનું ઘ આવડે એના નીચે રસવાઉ વાળી માત્રા ઘુવડ, બરાબર? આવી રીતે લખવાનું છે. ઘુવડ રાતે જાગે. પછી આનું આ વાક્ય અહીંયા ફરીથી લખવાનું છે. ઘુવડ રાતે જાગે. ચલો હવે આ શું છે ભાઈ? આપણે નેપકિન ઘરમાં ભરાઈએ છીએ ને, નેપકિન અંગ્રેજી શબ્દ છે અને ગુજરાતીમાં આપણે ટુવાલ કહીએ, તો આને શું કહેવાય? ટુવાલ. તો ટુવાલથી હાથ લૂજ. શું લખવાનું છે આપણે? ટુવાલથી હાથ લૂજ. તો આપણે અહીંયા લખીશું ટુવાલ. ખેડૂત લખવાનું છે અને
અને આપણે અહીંયા લખીશું ખેડૂત, આવું નવું ખેડૂત અહીંયા લખી કાઢીશું, બરાબર? આ તો ખાલી મેં તમને સમજાવવા માટે અહીંયા ખેડૂત લખી દીધું, અહીંયા ખેડૂત ચિત્ર આવશે, અહીંયા લખવાનું છે ખેડૂત, ખેડૂત, ખેતર, ખેડે, પછી આ શું છે? કુકર, તો અહીંયા લખવાનું છે કુકર, કેટલા બધા શબ્દો મળે છે આપણને હે રસ્તો વાળા, કુકર, કુકરની સીટી વાગે, શું લખવાનું છે આપણે? કુકરની સીટી વાગે, અહીંયા લખીશું આપણે આઠમું વાક્ય ખેડૂત ખેતર ખેડે, ખેડૂત ખેતર ખેડે, અને અહીંયા લખવાનું છે કુકર, સોરી હા કુકર, ખ ખેડૂત લખતા લખતા આપણે અહીંયા ખ થઈ ગયું, કુકરની સીટી વાગે, તો આપણે અહીંયા લખવાનું છે કુકર, થયો ને દસમો વાળો શબ્દ કુકરની સીટી વાગે. તો મિત્રો આવી રીતે આપણને નાના નાના ચિત્ર ઉપરથી રસવો વાળા શબ્દો આપણને ઘણા બધા આવડે, બરાબર? જો ચીકુ, ગુલાબ, મુગુટ, ગુવળ, તુવાલ, સાધુ, તરબૂચ, ખેડૂત, કુકર, બરાબર? આમાં દીર્ઘો છે, બાકી બધામાં રસવો વાળી માત્રા છે. તો આવી રીતે આપણને રસવો વાળી માત્રાના શબ્દો આવડવા માટે અને એના ઉપરથી આપણે નાના નાના વાક્ય બનાવી શકીએ છીએ, બરાબર? તો ચાલો હવે અહીંયા વાક્ય વાંચો અને સુંદર અક્ષરે લખો. સૌ પ્રથમ તો તમારે અહીંયા વાક્ય વાંચવાનું છે, ગોવાળ ગાય ચારે છે, અને એ જ વાક્ય આપણે સુંદર અક્ષરે લખવાનું છે. ગોવાળ ગાય ચારે છે, પછી લુહાર દાતરડું કાપે, પહેલા વાંચવાનું અને પછી એ જ રીતે આપણે ફરીથી લખવાનું છે મસ્ત સુંદર અક્ષરથી. લુહાર એટલે અહીંયા તમને શબ્દ મળે છે લુહાર, લુહાર, પછી દાતરડું, આમાં રસોની માત્ર આવી ને દાતરડું કાપે, બરાબર? ચલો દરજી સલવાર બનાવે, દરજી સલવાર બનાવે, એ જ રીતે તમારે અહીંયા ચોપડીમાં ઘણા વાક્યો આપેલા છે, આ વાક્યો તમારે ચોપડીમાં પૂરા કરવાના છે સુંદર અક્ષરથી અહીંયા લખવાના છે, બરાબર? પાના નંબર 43માં અહીંયા બીજા ચાર જે વાક્યો એ તમારે તમારી જાતે આમાં સુંદર અક્ષરથી લખવાના છે. હવે આપણે શબ્દ વાંચીએ અને અહીંયા લખવાના છે, શબ્દ વાંચો અને લખો, સૂચના શું છે? શબ્દ વાંચો અને લખો, ઉની માત્રાવાળા શબ્દો લખવાના છે. અહીંયા મેં 5-6 શબ્દો લખ્યા છે, તમારે 10 શબ્દો ઘરે જાતે બનાવીને લખવાના છે. તો ચલો અહીંયા લખીએ, લુહાર, પછી સુથાર, પછી ચૂનાવ, મુકુટ અને પુલાવ. તો આ શબ્દો તમારે 3 વાર લખવાના છે નોટમાં. બરાબર? કુવાડો કક્કો લખવાનો, આ શબ્દો 3 વાર લખવાના અને આ ખાલી જગ્યા 1 વાર લખવાની છે. એટલે ટૂંકમાં આજે લખાવેલું નોટમાં લખવાનું છે અને ચોપડી સ્વાધ્યાય પોથી તમારે પાના નંબર 43 45 સુધી, કારણ કે અહીંયા તમારે સાચી
સાચું અને ખોટું જ કરવાનું છે. જોડે હું વાંચવાનું છે, આ ચિત્ર જોવાનું છે કે ભાઈ આમાં સેલું ચિત્ર છે, આ સુથાર છે અને આ આ લુહાર છે અને આ સુથાર છે. તો લુહાર અને સુથાર બંનેમાંથી તમારે ઓળખવાનું છે. અને અહીંયા જે જોડકું છે એ તમારે જોડકનામાંથી જે અહીંયા વાત કરી છે એની સામે તમારે સાચું કરવાનું છે. વાંચન કરતા રહેજો જેથી ગુજરાતીમાં તમારે આગળ વધારે કોઈ તકલીફ ના પડે અને વાંચન